શ્રી ઉમિયા માતા મંદિર સિદ્ધસર રજત જયંતી મહોત્સવ 2012 તારીખ 9 ફેબ્રુઆરી થી 13 ફેબ્રુઆરી. સમગ્ર સૌરાષ્ટ્રના કડવા પાટીદારોની શ્રદ્ધા અને આસ્થાના બેસણા સમાન ધામ એટલે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદ્ધસર ગામનું શ્રી ઉમિયા માતા મંદિર. સવાસો વર્ષ પહેલાં માં ઉમિયા માતાજીનું પ્રાગટ્ય થયું એ માના ચરણમાં પ્રણામ. આ પરિસરમાં પ્રવેશ કર્યો ત્યારે માના દર્શન કર્યા, યજ્ઞમંડપમાં હું ગયો અને આખી વ્યવસ્થા જેટલી જોવાય તે ગાડીમાંથી મેં જોઈ ત્યારે મને એમ લાગ્યું કે સૌરાષ્ટ્રનો ગુજરાતનો સામાજિક આધ્યાત્મિક ધાર્મિક આ ત્રણેય પ્રવાહો જાણે અહીંયા ભેગા થયા છે. માનું મંદિર છે એટલે ધાર્મિકતા છે, આટલી સામાજિક પ્રવૃત્તિઓ આ એક અનુષ્ઠાન સાથે જોડાઈ. હું આવ્યો ત્યારે મેં જોયું ક્યાંક પુસ્તક મેળો, ક્યાંક વ્યસન મુક્તિની વાત, ક્યાંક ઔદ્યોગિક પ્રદર્શન, ક્યાંક અસ્મિતાનું નિદર્શન, કેટલી મોટી વિશાળતાથી આખા આ કાર્યક્રમને આપે યોજ્યો. એટલે હું એમ કહી શકું કે ધર્મની ગંગા, આધ્યાત્મિકતાની સરસ્વતી અને સામાજિકતાની કર્મયોગની યમુના, આ ત્રણેયનો સિદ્ધસરમાં આજે એક કુંભ સર્જાયો છે. આ કુંભમાં આવવું અને માના દર્શન કરીને આટલી વિશાળ પાયા ઉપર ધર્મને કેન્દ્રમાં રાખીને, અધ્યાત્મને ઉપર રાખીને અને જ્યાં આપણે ઊભા છીએ એ ભૂમિ ઉપર આટલી સામાજિક પ્રવૃત્તિઓને આની સાથે જોડવામાં આવી, મને એમ લાગે છે અહીંયા જે આવશે એને કુંભના સ્નાન જેવો જ. સ્વાગતમ 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 સ્વાગતમ.
સૌના હૃદય સમ્રાટ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી વચ્ચે અત્રે પધારી રહ્યા છે. આપણે સૌ તેમનું અહીંયા અભિવાદન કરીશું. આદરણીય મુખ્યમંત્રી શ્રીને આપણે સૌ તાળીઓના ગડગડાટથી ઉમિયા ધામ સિત્સરમાં અત્રે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગુજરાત રાજ્યના આપણા સૌના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે સૌ અત્રે તાળીઓના ગડગડાટથી આ સભા મંડપમાં વધાવીએ, સત્કારીએ, આવકારીએ. વાગ્યા વાગ્યા રૂડા ઢોલ ઉમિયા માનું નામ બોલ, હે વાગ્યા વાગ્યા રૂડા ઢોલ ઉમિયા માનું નામ બોલ. હૈયું હેલીએ ચડાવો હૈયું આનંદ ગુંજે છે ગગનમાં, સંગ હૈયા નાચે છે ઉમંગમાં. એક વર્ષથી જે મહોત્સવની તૈયારીમાં સમગ્ર સ્વયંસેવક મિત્રો લાગેલા છે, જેમના માર્ગદર્શન નીચે આયોજન સમિતિના અધ્યક્ષ તરીકે માનની ચીમનભાઈ સાપરિયાએ જે આ ઉમિયા નગરીનું નિર્માણમાં જે ભગીરથ યોગદાન આપેલું છે, માર્ગદર્શન આપેલું છે, એવા આયોજન સમિતિના અધ્યક્ષ આદરણીય ચીમનભાઈ સાપરિયાને હું વિનંતી કરીશ, સર્વે મહાનુભાવોનું આજે શબ્દપુષ્પથી અત્રે સ્વાગત કરે. મા ઉમાના ચરણોમાં વંદન સાથે શ્રી ઉમિયા માતાજી મંદિર સિસરના રજ જયંતી મહોત્સવના માંગલિક પ્રારંભ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ઓઆર પટેલ સાહેબ, મહોત્સવના ઉદ્ઘાટક માનનીય શ્રી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મુખ્ય મહેમાન શ્રી અનિલભાઈ પટેલ અને મહોત્સવના પરસોત્તમભાઈ રૂપાલા, મહોત્સવના વિવિધ કાર્યક્રમ પ્રદર્શનના ઉદ્ઘાટક એવા ગુજરાત સરકારના મંત્રી મહોદય, મંચસ્થ મહાનુભાવો, સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, સમાજના મારા ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, મા ઉમિયાના સાનિધ્યમાં યોજાઈ રહેલ 5 દિવસ રજત જયંતી મહોત્સવમાં સૌનું સ્વાગત કરતા હું હર્ષની લાગણી અનુભવું છું. ગુજરાત રાજ્યના આપણા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અહીંયા આપણે સૌ એક વિશિષ્ટ રીતે સન્માનિત કરીએ. પાટીદાર સમાજના સિરમોર એવા આદરણીય ઓઆર પટેલ સાહેબને વિનંતી કરીએ કે આપ આદરણીય મુખ્યમંત્રીશ્રીના શિર પર સુંદર સાફો પહેરાવી એક સમાજની પાઘડીના પ્રતિકરૂપ આ સન્માન સીએમ સાહેબ સ્વીકારે એવી વિનંતી છે. એક પુષ્પહાર સાથે આદરણીય મોહનભાઈ વાછાણી અને રાઘવજીભાઈ પટેલ, રાઘવજી બાપાને અને મોહન બાપાને હું વિનંતી કરીશ. માનનીય મુખ્યમંત્રીશ્રીના ગળામાં એક સુંદર પુષ્પહાર સાથે આપણા સૌની લાગણી એમને પહોંચાડે.
વાંચે ગુજરાત વિકસે ગુજરાતના માનનીય શ્રી પ્રણેતા છે, ત્યારે આદરણીય ઘોડાસરા સાહેબને હું વિનંતી કરીશ, માનનીય મુખ્યમંત્રીશ્રીને પુસ્તક અર્પણ કરી સમાજ આ મહોત્સવ પણ આપના અભિયાનમાં જોડાયેલો છે એની પ્રતીતિ કરાવે. આદરણીય ચિમનભાઈ સાપરિયાને હું વિનંતી કરીશ, ઉમિયા મંદિરની પ્રતિકૃતિ આદરણીય મુખ્યમંત્રીશ્રીને અર્પિત કરી આપણા સૌની આદિશક્તિ મા ઉમિયાનો જે રજત જયંતિ મહોત્સવ છે એ રજત જયંતિ મહોત્સવની આ મંદિરની પ્રતિકૃતિ આદરણીય મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરે. મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિમાં 5,55,555 ચેક અર્પણ કરવા માટે રમણીકભાઈ ભાલોડિયાને હું વિનંતી કરીશ, મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિમાં 5,55,555 ચેક અર્પણ કરે. આદરણીય માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર અમારા સૌની લાગણી સ્વીકારવા બદલ. ઉમિયા માતાજી મંદિર ઊંઝા સંસ્થાનના સ્વર્ગસ્થ આદરણીય પ્રમુખ કેશવલાલ વિઠ્ઠલદાસ પટેલને આપણે સૌ આજે યાદ કરીએ, એમની 40 વર્ષની દીર્ઘકાલીન સેવાને બિરદાવવા એમના સુપુત્ર કૌશિકભાઈ અને તરુબેન અત્રે ઉપસ્થિત છે, તો એ સન્માનપત્ર તેઓ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અત્રે સ્વીકારશે. ઉમિયા માતાજી મંદિર સિદ્ધસરના નિર્માણ માટે જેમણે પથદર્શક બનેલ માર્ગદર્શન આપેલ એવા જામનગરના મોહનભાઈ નરસિંહભાઈ માકડિયા એમના સુપુત્ર મગનભાઈ અત્રે ઉપસ્થિત છે, તેઓ શ્રી પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે એ સન્માન સ્વીકારશે. રવજીભાઈ ધનજીભાઈ માકડિયા એમણે પણ ઉમિયા માતાજી મંદિર સિદ્ધસરના નિર્માણમાં ખૂબ સુંદર માર્ગદર્શક ભૂમિકા આપેલી છે, તો વિઠ્ઠલભાઈને વિનંતી છે મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારો. 2,51,00,000થી વધારે જેમણે દાન આપે અને આપણે પાટીદાર મહાપદ્મ કહીએ છીએ એવા મહાપદ્મના પણ આપણે અત્રે સન્માન લેવાના છે. આદરણીય ઓધવજીભાઈ પટેલ ઓઆર સાહેબના પુત્ર નેવિલભાઈને હું હિમાંશુભાઈને વિનંતી કરીશ, માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આ સન્માન સ્વીકારે. આદરણીય રાઘવજીભાઈ પરબતભાઈ ભાલોડિયા માનનીય હરીશભાઈને હું વિનંતી કરીશ, આપ પધારો અને મહાપદ્મનું આ સન્માન આપ આદરણીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે સ્વીકારો. દ્વિતીય સમૃદ્ધિ યોજનાનો હજુ તો શુભારંભ થયો છે, ત્યાં 60 કરોડ આ યોજના પહોંચી છે, એમાં મૌલેશભાઈ ડાયાભાઈ ઉકાણી એ પણ પાટીદાર મહાપદ્મ તરીકે હું મૌલેશભાઈને વિનંતી કરીશ, આપ પધારો અને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આપ અહીંયા આપનું સન્માન સ્વીકારો. રમ્ય છે એવી માનનીય મુખ્યમંત્રીશ્રીની પોતાની સ્વરચિત કવિતાનું અત્રે નાટ્ય મંચન આપણે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે આ નાટ્ય મંચન અર્પિત કરીએ છીએ અને આપને સૌને આ કવિતાના નાટ્ય મંચનમાં સહભાગી થવા માટે નિમંત્રિત કરીએ છીએ. ગુજરાતને સંઘર્ષમાંથી બહાર લાવી પ્રગતિના પંથે દોરેલ છે તેવા દીર્ઘદ્રષ્ટા વિકાસ પુરુષ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી
શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીને હું આપ સૌ વતી સવિનય આમંત્રિત કરું છું. આપ પધારો અને જ્યોતિપુંજ પ્રગટાવી આ મહોત્સવને આપે જ્યારે ખુલ્લો મૂકેલ છે ત્યારે આ મહોત્સવમાં આપ આપની વાણીની પુષ્પવર્ષા શબ્દ વર્ષા દ્વારા આ સભા મંડપને આલોકિત કરો. શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બોલો. ઉમિયા માત કી. મંચ પર બિરાજમાન પિતૃતુલ્ય મુરબ્બી શ્રી વાધવજીભાઈ ઊંઝા ઉમિયા માતા ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ, આ સમારંભના મુખ્ય આયોજકો પૈકી જેમની જવાબદારી છે એવા અમારા મિત્ર શ્રી ચિમનભાઈ સાપરિયા, રાજ્યના ભૂતપૂર્વ કૃષિમંત્રી અને રાજ્યસભાના સભ્ય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, મંચ પર બિરાજમાન સમાજના સૌ આગેવાનો, દાતાશ્રીઓ અને ઠેર ઠેરથી પધારેલ માં ઉમિયાના સૌ ભક્તજનો, સમાજની પ્રાણશક્તિમાં ધર્મ રહેલો છે. આખી આપણી પ્રાણશક્તિ આધ્યાત્મ છે, ઈશ્વરને સમર્પિત છે અને એ શક્તિ કેટલી અદ્ભુત છે એનું ઉદાહરણ આ ઉમિયા ધામમાં આપણને જોવા મળે છે. હું હમણાં રસ્તામાં આવતો હતો, કોઈ એન્જિનિયર, કોઈ ડોક્ટર, કોઈ આચાર્ય, કોઈ શિક્ષક વોલેન્ટિયર તરીકે કામ કરતા હતા, કોઈ કચરો ઉપાડતું હતું, કોઈ બીજાને લાઈનમાં ઊભો રાખતું હતું, કોઈ કંઈક સામાન લઈને દોડતું હતું. એ ભૂલી ગયા છે કે ડૉક્ટર છે, એન્જિનિયર છે, વકીલ છે, બધું ભૂલી ગયા છે, બધા સેવામાં લાગ્યા છે. આ કઈ શક્તિ છે ભાઈ? આ પ્રકારની પ્રેરણા આપનારી શક્તિ કઈ છે? ભાઈઓ બહેનો, પ્રસંગ તો આધ્યાત્મિક છે, પૂજા અર્ચા પુણ્ય કમાવાનો છે, પણ મારે અહીંના આયોજકોને અભિનંદન આપવા છે કે એમણે આખી શક્તિ સમાજની આવતીકાલ માટે એક મજબૂત પાયો નાખવા માટે ખર્ચવાની નક્કી કરી છે. અહીંયા દાનની વર્ષા ચાલી રહી છે, પણ એ દાનની વર્ષામાં કોઈ પુણ્ય કમાવાનો ભાવ નથી, સમાજનું ઋણ ચૂકવવાનો ભાવ છે. આ મારો સમાજ છે, મને ઈશ્વરે કંઈ આપ્યું છે, માં ઉમિયાએ કંઈ આપ્યું છે, એ સમાજના ચરણોમાં મારે પાછું ધરવું છે. ભાઈઓ બહેનો, મારો એક વિશ્વાસ છે, હિન્દુસ્તાનમાં જે કોઈ લોકો પ્રગતિ કરવા ઈચ્છતા હોય, વિકાસ કરવા ઈચ્છતા હોય, એ સમાજોએ ગુજરાતના પાટીદાર સમાજે કરેલી વિકાસ યાત્રાનો અભ્યાસ કરવો જોઈએ. કોઈની કૃપાથી મોટો થયેલો આ સમાજ નથી ભાઈ, આપ બળે ઉભો થયેલો સમાજ છે, કાળી મજૂરી કરીને ઉભો થયેલો સમાજ છે. અને હું તો મારા અનિલભાઈને વિનંતી કરું, અનિલભાઈ એક યુનિવર્સિટી પણ ચલાવે છે, એ યુનિવર્સિટીમાં પીએચડી કરાવવા માટે બાળકોને કામ કેવું જોઈએ? પાટીદાર સમાજની વિકાસ યાત્રા ઉપર પીએચડી. માં ઉમિયાના આશીર્વાદ રહે કે અમારાથી કોઈ ભૂલ ન થાય, સદાય સારું કામ કરતા રહીએ એવું માં ઉમિયા અમને આશીર્વાદ આપે. આપ સૌને અંતઃકરણપૂર્વક વંદન કરું છું અને મારી સાથે બોલી છું, બોલ મારી માં ઉમિયામાં, બોલ મારી માં ઉમિયામાં, બોલ મારી માં ઉમિયામાં, બોલ મારી માં ઉમિયામાં. બબમ બગમ બગ દદ મદ ગમ દગ ની ની ધની મદ ની મસ સ ની સ મદ ની સ ગ રે સ રે સ ની સ સ ની ધ ની ની ગમ ધ મગ રે મગ રે સ આ ધાર ઉમિયાનો આ ધાર ઉમિયાનો.
હડે જળ હડે દીવો માય ઉમિયાનો જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા માત ભવાની શરણ તુલે જે હે જગજનની હે જગદંબા શક્તિ માં આદિ અનાદિ અરજી મારી ઓર માધર જે હે જગ જનની માં હે જગદંબા ચરર ચરર મારું ચક ડોળ ચાલે ચરર ચરર મારું ચક ડોળ ચાલે ચાકર ચું ચી ચી ચાકર ચું ચી ચી તાલે આજે રોકડા ને ઉધાર કાલે સાળા ઓ કરસન કાકા કાળા ઓ ભૂરી બંડી વાળા ઓ લાલ પેટા વાળા ઓ સોમા ભાઈ ના સાળા ઓ કરસન કાકા કાળા ઓ ભૂરી બંડી વાળા મારું ચક ડોળ ચાલે જો ખ્યાલ હોય તો સિદ્ધરાજ જયસિંહ નામનો એક જે રાજા હતો એમાં એના એક લેખક હેમચંદ્રાચાર્યે સિદ્ધ હેમ કરી અને એક પુસ્તક બહાર પાડ્યું હતું. એ પુસ્તક સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી ઉપર રાખી અને આખા નગરની અંદર પુસ્તકને ફેરવ્યું હતું. એવું એને પુસ્તકનું સન્માન કર્યું હતું. તો આપણે બધા સિદ્ધરાજ જ છીએ ને, આપણા પણ આ બંને પુસ્તકો સવારે શુભ પ્રભાતે મંગલ ક્ષણોએ અમે માતાજીના ચરણોની અંદર એને અર્પણ કર્યા છે. એ પુસ્તકો હાથીની અંબાડી ઉપર સભા મંડપની મુખ્ય પ્રવેશ દ્વાર પર આવી પણ પહોંચ્યા છે અને થોડી ક્ષણોમાં એ પુસ્તકોનો અહીંયા પ્રવેશ થશે. હું આપ સૌને વિનંતી કરું છું કે સરસ્વતીના જેટલા ચાહકો હશે
ભામાશાઓના જેટલા ચાહકશો એટલું સમજજો કે સરસ્વતી દ્વારા આપણે લક્ષ્મીજીનું ભામાશાઓનું ખૂબ ખૂબ ઊંચું સન્માન કરીએ છીએ. તો આ પ્રસંગને સૌ ગૌરવભેર તાળીઓથી વધાવજો અને હું સંચાલકને વિનંતી કરું કે તેઓ પુસ્તકો સાથેની અંબાડી અહીં હાજર કરે. અહીંયા જ્યારે હાથી ઉપર આપણી સવારી બંને ગ્રંથની આવી રહી છે ત્યારે આપણે ટૂંક સમયમાં જે આપણું દ્વિતીય સેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ એમાં નારણભાઈ ગણેશભાઈ પટેલ, પ્રમુખ શ્રી ઉમિયાધામ ગોરેગાંવ મુંબઈ, વિઠ્ઠલભાઈ કાથરોટિયા, મોહનભાઈ વાછાણી, નાનજીભાઈ લોદરિયા સર્વે મહાનુભાવોને વિનંતી છે ડાયસ પર પધારે. હમેશા હૈ ઓર બરસતી રહેતી ઉસકી કોઈ કમી નહીં હૈ ઓર ખાસ તૌર સે પટદારી સમાજ મેં તો ખૂબ હૈ બરસા પટેલ સમાજ મેં જહાં ભી જાતે હૈ પટેલ સમાજ તો હોતી હૈ ઓર મેં બધાઈ દેતા હું પટેલ સમાજ કો આપ અપની સંસ્કૃતિ કો જાગૃત રખે હો જબ તક હમ સંગઠિત નહીં હોતે હમ અચ્છા કામ નહીં કર સકતે યે જરૂરી હૈ ઇસીલિયે હમે સંગઠિત હોના હૈ તો જબ ચમનભાઈ ઓર આપ સબ લોગ જબ આયે થે હમારે પાસ બેંગલોર મેં ફિર હમને હમકો કહા કે આપકો આના હી હૈ મેને કહા મેં જરૂર આઉંગા રજત જયંતી મહોત્સવ મેં મેં જરૂર આઉંગા તો મુજે અભી આને કા મોકા મિલા ઓર દેખા કિતના સુંદર યહાં આપને અરેન્જમેન્ટ કિયા યે ખેત મેં કાર્પેટ બિછા દિયા પૂરે ખેત પે
और ये कहीं धूल नहीं है, कहीं मिट्टी नहीं उड़ रही है, लोग इतने अनुशासित होकर बैठे हैं, ये अपने में बहुत दिखाता है कि हमारा समुदाय में कितना ये एक संगठित रूप से हम काम कर सकते हैं। गुजरात आज देश के बहुत संपन्नशील एक प्रांत बन के उभरा है, इसमें पटेल समुदाय का बहुत बड़ा हाथ है। अपना तकलीफ चिंता हमें दे देना, आप लोग मस्त होके ईश्वर के प्रार्थना करके, ईश्वर के भक्त होके अपना जीवन जीना। इतना करके मैं आप सबको बहुत बहुत प्यार और आशीर्वाद दे रहा हूँ, और ये सारे कमेटी के लोग जो बैठे हैं, मैं इनको बहुत बधाई देता हूँ। इन लोगों ने इतना बढ़िया सब यहाँ जंगल में मंगल कर दिया, सब अरेंजमेंट किया, और इस तरह से ये करते जाएं, ये रजत जयंती व स्वर्ण जयंती और जोर से, और स्वर्ण जयंती तो दूर है, हर 10 साल हर 5 साल इस तरह के महोत्सव आप करते जाइए, और भगवान आपको भी मंगल करे। इस कामना के साथ मैं वाणी को विश्राम देता।
હું આરતી સકળ વિશ્વની માતાને વેદે વખાણી બાળ અમે સૌ તારા તું માં કલ્યાણી કુળદેવી તું કડવા પાટીદારોની બાળ અમે સૌ તારા હે ઉમિયા માડી આનંદ 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 પિતાના યજ્ઞ મહી હોમે તે કાયા પાવન પીઠી આજા શક્તિ થઈ છાયા પાવન પીઠી આજા શક્તિ થઈ છાયા આનંદ 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 મીઠા ઉમિયા તું દેતી ભક્તોને આશીષ મીઠા ઉમિયા તું દેતી આનંદ 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 રાજા શિવ છત્રપતિ કી